गुड मॉर्निंग। धोरण 8 विषय गणित चैप्टर नंबर 7 घन અને ઘનમૂળ તેમાં જોઈએ સ્વાધ્યાય 7.2 પહેલો દાખલો છે। નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધો। જે રીતે આપણે વર્ગમૂળ શોધતા હતા એ જ રીતથી આપણે ઘનમૂળ પણ શોધી શકીએ। એમાં પહેલી રકમ છે 64। 64 ભાગ્યા 2 32, 32 ભાગ્યા 2 16, 16 ભાગ્યા 2 8, એને ભાગ્યા 2 4, 4 ભાગ્યા 2 2 અને 2 ભાગ્યા 2 એટલે કે 1। ઘનમૂળ છે એટલે આપણે ત્રિપુટી 3 વખત આવવા જોઈએ। 2 આવી ગયા, ફરીથી 3 વખત આવવા જોઈએ। તો વર્ગમૂળમાં કેમ કરતા કે 2 વખત 2 પેર હોય એમાંથી આપણે એક વખત લેતા, તો આ ઘનમૂળ છે તો 3 વખત 2 હોય એમાંથી આપણે એક વખત 2 લખી શકીએ, એટલે કે 2 ગુણ્યા 2 તો 4। હવે 64 ને ઘનમૂળમાં દર્શાવવો હોય તો તમને અગાઉ કીધું હતું કે ઘનમૂળની નિશાની અંદર 64 બરાબર 4, એટલે કે 4 નો ઘન 64 અને 64 નું ઘનમૂળ 4 થશે। બીજો દાખલો જોઈએ 512। તમને જો ભાગાકાર ન ફાવે તો પાછળ મુખમાં કરીને અહીંયા સીધા જવાબ લખી શકો। પાંચસો બાર ભાગ્યા 2 કરશો એટલે જવાબ મળશે 256। 256 ભાગ્યા 2 128। 128 ભાગ્યા 2 એટલે કે 64। ફરીથી 2 ભાગાકાર કરશો 32। 16 ભાગ્યા 2 8, 4, 2 દૂ 4 અને 2 એકા 2, 3 3 માં કરો 3, 3 અને 3, તો કેટલી વખત 3 ની ત્રિપુટી બની છે તો કે 3 વખત, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દૂ 4, 4 દૂ 8, તો 512 નું ઘનમૂળ થશે 8। ત્રીજું છે 10648। ભાગાકાર કરીએ 2 વડે, પહેલા 2 વડે ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 5324। ફરીથી 2 વડે કરશો 2662। સીધા ભાગાકાર ન આવડે તો રફબુકમાં ભાગાકાર કરી અને ડાયરેક્ટ જવાબ લખી શકો। ફરીથી 2 વડે ભાગાકાર કરશો 1331। હવે 2 વડે ભાગાકાર નહીં ચાલે એટલે 11 વડે કરશી, તો 11 વડે કરશી એટલે જવાબ મળશે 121। 121 ખબર છે 11 નો વર્ગમૂળ, એટલે કે 11 ગુણ્યા 11 અને 11 એકા 11। ઘનમૂળ જોઈએ 3 વખત આવવું જોઈએ, 3 વખત 2 છે, 3 વખત 11 છે, આપણે એક વખત લખવાના એટલે કે 2 ગુણ્યા 11, તો તમને જવાબ મળશે 22। 10648 એનું વર્ગમૂળ તમને મળશે 22। એનો પછીનો દાખલો છે 27000। આવી જ રીતના તમારે પહેલા 2 વડે ભાગાકાર કરવાનો, પછી ન ચાલે તો 3 વડે, અને પછી 3 વડે ન ચાલે તો 5 વડે ભાગાકાર કરી અને દાખલો ગણવાનો છે। એ દાખલો હોમવર્કમાં છે। એના પછી જોઈએ પાંચમો દાખલો। પંદર હજાર 625 5 વડે ભાગાકાર કરીએ એટલે મળશે 3125। એનો 5 વડે ભાગાકાર કરશો 625 જવાબ મળશે। ફરીથી એનો 5 વડે ભાગાકાર કરશો 125 જવાબ મળશે। ફરીથી 5 વડે કરશો એટલે કે 25। 5 ગુણ્યા 5 25 અને 5 એકા 5। જો 3 3 ની ત્રિપુટી બનાવવાની છે તો 3 3 ની 2 બની એટલે કે 5 ગુણ્યા 5 જવાબ મળશે 25। તો 15625 નું ઘનમૂળ થશે 25। જો તમારે 3 વખત બની જાય ત્રિપુટી તો તમારે 3 વખત એ બની હોય એમાંથી એક વખત 5 લખવાનો, ફરીથી જોવાનો, ફરીથી 3 વખત બની છે તો ફરીથી એક વખત ગુણાકાર કરવાનો। એના પછીનો દાખલો છે
13,824. બે વડે ભાગાકાર કરશો, જવાબ મળશે 6,912. ફરીથી બે વડે કરશો, જવાબ મળશે 3,456. ફરીથી બે વડે ભાગાકાર કરશો, એ મળશે 1,728. જેના વડે ભાગાકાર કરો એ ડાબી બાજુ લખવાનો. ફરીથી તમે બે વડે ભાગાકાર કરશો, જવાબ મળશે 864. હજી બે વડે ભાગ ચાલશે એટલે જવાબ મળશે 432. ફરીથી બે વડે ભાગાકાર કરશો, જવાબ મળશે 216. બે વડે પાછો ભાગાકાર કરશો, 108 ભાગ્યા 2 એટલે કે 54. 54 ભાગ્યા 2 એટલે કે 27. 27 હવે બે વડે ભાગાકાર નહીં ચાલે, 3 વડે. 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. જોઈએ 3 ની કરીએ. આ એક વખત બની ગયા 3, બીજી વખત અને 3 ત્રીજી વખત, એટલે કે 2 છે એ 3 વખત બન્યા. અહીંથી એક વાર ને એક વાર એટલે 2-3 વખત આવશે ગુણાકારમાં. પછી જો 3 છે એ 3 વખત આવે છે તો કે હા, એટલે કે અહીંયા ગુણ્યા 3 એટલે તમને જવાબ મળશે 24. તો 24 નું ઘનમૂળ થશે, સોરી, 13,824 નું ઘનમૂળ થશે 24 અને 24 નો વર્ગ થશે 13,824. એના પછીનો દાખલો જોઈએ. ₹1,10,592. પેલા બે વડે ભાગાકાર કરીએ એટલે તમને જવાબ મળશે 55,296. ફરીથી બે વડે ભાગાકાર કરીએ, જવાબ મળશે 27,648. ફરીથી એના બે વડે ભાગાકાર કરીએ, જવાબ મળશે તમને 13,824. ફરીથી બે વડે ભાગાકાર કરીએ, 6,912. એના પછી બે વડે ભાગાકાર કરશું એટલે 3,456. આગળનો દાખલો છે એ આવી ગયો. ફરીથી તમને આગળ જો આ જ દાખલો હતો 6,912 થી 3,456. ફરીથી બે વડે કરીએ, 1,728, 864, 432, 216, 108, 54, 27, 3 9, 3 3 અને 3 1. 3 3 માં કરો, આ બે વખત, એક વખત 3 બન્યા એટલે કે એક વખત મેં 2 લખ્યા, ફરીથી 3 વખત બન્યા એટલે ફરીથી ગુણાકારમાં 2 લખ્યા, ફરીથી એક વખત 3 બન્યા એટલે કે હજી એક વાર અને પાછી એક વખત એટલે ટોટલ 4 વખત 2 આવશે અને એક વખત 3 આવશે એટલે તમારો જવાબ થશે 48. એના પછીનો દાખલો છે 46,656.
આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. એમાં આવી જ રીતના આપણે જેમ ગુણાકાર ભાગાકાર કરીએ છીએ એમ ભાગાકાર કરવાનો, જ્યાં સુધી બે વડે ભાગ ચાલે ત્યાં સુધી બે વડે ભાગ કરવાનો, જ્યારે બે વડે ભાગ ન ચાલે ત્યાંથી તમારે ત્રણ વડે ભાગાકાર કરી અને દાખલો ગણવાનો રહેશે. એના પછીનો દાખલો જોઈએ. નવમો દાખલો. એની રકમ છે 1,75,616. પેલા બે વડે ભાગાકાર કરીએ, જવાબ આવશે 87,808. ફરીથી બે વડે ભાગાકાર કરીએ 43,904. એના પછી ફરીથી બે વડે ભાગાકાર કરીએ 21,952. ફરીથી એના પછી બે વડે ભાગાકાર કરીએ 10,976. ફરીથી બે વડે ભાગાકાર કરીએ 5,488. ફરીથી બે વડે ભાગાકાર કરીએ 2,744. એને ભાગ્યા બે કરીશું 1,372. એને ભાગ્યા બે 686. એને ભાગ્યા 2 કરીશું એટલે કે 343. એને ભાગ્યા 7, 49. 7 × 7, 49. 7 × 7 અને 7 × 1, 7. જોઈએ 3, 3, 3 અને 3 એટલે કે 3 વખત 2 આવે છે, 1 અને છેલ્લે કયું છે તો કે 7 એટલે જવાબ મળશે તમને 56. એના પછીનો દાખલો જોઈએ 91,125. દાખલા નંબર 10. 91,125. ભાગાકાર કરીએ, બે વડે નહીં ચાલે, 3 થી ચાલુ કરીએ 30,375. ફરીથી 3 વડે કરીએ 10,125. ફરીથી 3 વડે કરીએ 3,375. ફરીથી 3 વડે કરીએ 1,125. 3 ભાગ્યા કરીશું એટલે જવાબ મળશે 375. ભાગ્યા 3 એટલે કે 125. 125 ભાગ્યા 5 25, 50 125. 5 × 5 25 અને 5 × 5. જોઈએ 3, 3 અને 3 એટલે કે 3 × 3 × 5 જવાબ મળશે 45. પેલો દાખલો અહીંયા પૂરો થાય છે. બીજો દાખલો છે, વિધાન સાચું છે કે ખોટું તે કહો. પેલું છે, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. ખોટું. પૂર્ણાંકન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય. સાચું, કારણ કે હંમેશા 3ના ગુણાકમાં જ હોય. ત્રીજું, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો તે ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 મળે. ખોટું, કારણ કે 15 છે તો 15માં એકમનો અંક 5 આવે, પણ એનો વર્ગ કરશો જવાબ મળશે તમને 3,375. તો છેલ્લા બે અંક 25ને બદલે કેટલા આવે છે? 75. એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. એ આવશે ખોટું.
કારણ કે આઠ છે એનો એક આઠ એક જ સંખ્યા છે એટલે એકમ ને સન માં જ આઠ આવે તો એ પૂર્ણાંકન સંખ્યા છે એની બે. પાંચમું, બે અંકો વાળી સંખ્યાનો ગણ કરતા મળતી સંખ્યા ત્રણ અંકની પણ હોઈ શકે. ખોટું, કેટલા અંકની હોય? ચાર. બે અંકો વાળી સંખ્યાનો ગણ કરતા સાત કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. ખોટું, કારણ કે એ છ અંકની જ મળે. એક અંકની સંખ્યાનો ગણ કરવાથી એક અંકની સંખ્યા પણ મળે. સાચું, એક અંકની સંખ્યા છે બે, એનો ઘન કરો તો આઠ, એ પણ એક જ અંકની સંખ્યા છે. ત્રીજો દાખલો છે, જો તમને એમ કહેવામાં આવે કે 1331 પૂર્ણ ઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવ્યવીકરણની પ્રક્રિયા વિના તેનું ઘનમૂળ શોધી શકો? તેવી જ રીતે તમને નીચે સંખ્યા આપેલી છે 4913, 12167, 32768 ના ઘનનું અનુમાન કરો. હવે જો સંખ્યા તમને આપેલી છે 1331, આના બે ભાગ પડીએ તો કઈ પડશે? એક અને એક પડશે 331. 331 છે એમાં એકમનો અંક શું છે? તો કે એક છે, એટલે કે એકનો ઘન પણ એક થાય અને એકનું ઘનમૂળ પણ શું થશે? એક. બીજો પાઠ કયો આવશે? તો કે એક. તો એમાં પણ એવું થશે કે એકનું ઘનમૂળ શું થશે? 11. તો આ સંખ્યા શું હોઈ શકે? 11નું ઘનમૂળ હોઈ શકે. આમાં પણ તમે એકમનો અંક એક છે એટલે ઘનમૂળ ને ઘન એક થશે, અહીંયા પણ ઘનમૂળ ને ઘન શું થશે? એક. એવી જ રીતના તમને દાખલામાં આપેલી છે 4913. આ સંખ્યાને આપણે બે ભાગ પાડીએ, તો એક સંખ્યા થશે 4, એક સંખ્યા થશે 913. ઉપરની સંખ્યાના બે ભાગ પાડેલા છે. 913 એનો ઘનમૂળ કાઢશો 913, તેનો એકમનો અંક શું હોઈ શકે? 7. અને 4 છે બીજો વિભાગ છે 4. તો 4 કોની વચ્ચે આવશે? કઈ બે ઘન સંખ્યાની વચ્ચે આવશે? તો કે એકનો ઘન થશે 1, બેનો ઘન થશે 8. એટલે કે 4 છે એ 1 અને 8 ની વચ્ચે આવી શકશે, એટલે કે આનું ઘનમૂળ તમે વિચારો તો કા 1 એટલે 7, બંનેને કરશો એટલે આનું ઘનમૂળ 17 હોઈ શકે. તમારે ખાલી અનુમાન અહીંયા લગાવવાનું કીધું છે. બીજી સંખ્યા છે 12167. આના ભાગ પાડીએ તો કે 12 અને 167. 167 માં એકમનો અંક કેટલો તમને આપેલો છે? 7. હવે એકમનો અંક 7 છે તો ઘનમૂળ કાઢતા એકમનો અંક કેટલો હોઈ શકે? 3. આ કેવી રીતના આવશે? ચાવી તમને પેલા આપેલી છે એ ઉપરથી તમે કહી શકશો. 12 કઈ બે પૂર્ણ ઘન સંખ્યાની વચ્ચે આવશે? તો કે 2 નો ઘન 8 અને 3 નો ઘન 27, એટલે કે 2 અને 3 ની વચ્ચે આવી શકે. 2 નો ઘન 8 અને 3 નો ઘન છે 27, એટલે કે 8 કોની વચ્ચે આવશે? આ 12 છે એ 8 અને 27 બે ની વચ્ચે આવી શકે. તો આનું આ એકમનો અંક તો મળ્યો આપણે, હવે દશકનો અંક શું હોઈ શકે? તો કે 8 એ શું છે? 2 નો ઘન, એટલે કે 23નું વર્ગમૂળ હોઈ શકે.
એના પછી છે સંખ્યા 32,768. બે ભાગ પાડીએ, તમારે એક સંખ્યા ઉપરથી એકમ નો અંક શોધવાનો, એક ઉપરથી દશક નો. આનો એકમ નો અંક કયો છે? 8. તો ઘનમૂળ કાઢીએ તો એકમ નો અંક કયો હોય શકે? તો કે 2, કારણ કે 8 નું ઘનમૂળ કાઢતા 2 હોય શકે. 32 જોઈએ, 32 કઈ બે સંખ્યાની વચ્ચે આવશે? તો કે 3 નો ઘન 27 અને 4 નો ઘન 64. તો 27 ની નજીક 32 થશે, એટલે કે દશક નો અંક શું હોય શકે? 27 નો શું છે? 3, અને એકમ નો આપણે મેળો 2. તો સંખ્યા કઈ બની? 32. તમારે બે સંખ્યા અલગ અલગ પાઠ પાડો, દશક નો અંક શોધવાનો અને એકમ નો અંક શોધવાનો, પછી બેને મિક્સ કરી દેવાની. અહીંયા તમારું સ્વાધ્યાય 7.2 અને તમારું ચેપ્ટર 7 છે એ પૂર્ણ થાય છે.